વરસાદ થતાં ખેડૂતોને મબલક પાક થવાની આશા હતી, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના આશા પર પાણી ફેરવી દીધું. જોકે હવે ખેડૂતોને આશા છે કે વરસાદ પડતા જળાશયોમાં જે નીરની આવક થઈ છે તેના કારણે આ વર્ષે રવિ પાકનું ઉત્પાદન સારું થશે. કમોસમી આવેલા વરસાદે ખેડૂતોનો ખરીફ પાક બગાડ્યો છે, ત્યારે હવે ખેડૂતો પોતાના રવિ પાક પર નજર માંડીને બેઠા છે. રાજકોટમાં આ વર્ષે થયેલા રવિ પાકના વાવેતર પર નજર કરીએ તો ઘઉંનું 51,114 હેક્ટરમાં, ચણાનું 17,989 હેક્ટરમાં, જીરાનું 8,294 હેક્ટરમાં અને ધાણાનું 3,635 હેક્ટરમાં વાવેતર થયું છે. તો લસણનું વાવેતર 2,130 હેક્ટરમાં, ડુંગળીનું વાવેતર 2,820 હેક્ટરમાં, શાકભાજીનું વાવેતર 2,746 હેક્ટરમાં અને ઘાસચારાનું વાવેતર 4,356 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે આગામી દિવસોમાં હજુ 1,00,000 હેક્ટરમાં વાવેતર થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ઘઉં, ચણા, જીરું, ધાણા, લસણ, ડુંગળીનું વાવેતર આપણા જિલ્લામાં ખાસ કરીને થયેલું છે. અને હવે વાવેતરની વાત કરીએ તો અમારો હજી 1,00,000 હેક્ટર જેવું વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે પાણીની સગવડ સારી છે એટલે વાવેતર પણ સારા પ્રમાણમાં. રાજકોટના ખેડૂતોનું માનવું છે કે કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે, પરંતુ આ જ વરસાદના કારણે ચણા, જીરું, ઘઉં જેવા પાકને ફાયદો પણ થશે. પાકની જો વાત કરીએ તો આ વર્ષનું જે વરસાદનું જે વાતાવરણ છે, જે વરસાદ પડ્યો છે, જે કારણોસર કપાસ નિષ્ફળ જવાની જે વાત કરે છે ખેડૂતો, પણ એ એરિયા વાઇઝ છે, જે વરસાદ પડ્યો એ મુજબ છે. પણ કપાસની જગ્યાએ જીરું છે, ઘઉં છે, ચણા છે, એ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થવાનું છે. હજુ સુધી પાક વીમા કંપની પાસેથી કે સરકાર પાસેથી ખેડૂતોને સહાય રૂપે 1 રૂપિયો પણ નથી મળ્યો, પરંતુ ખેડૂતોને આશા છે કે રવિ પાકના ઉત્પાદનથી તેઓ તેમના પરિવારના પેટનો ખાડો પૂરી શકશે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.